સપ્તર્ષિ સંકુલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું વિષય અર્થશાસ્ત્ર, જેમાં ધોરણ 12 ચેપ્ટર નંબર 10 ઉદ્યોગ ક્ષેત્ર, જેમાં ભાગ આપણે આજે ભણીશું ભાગ નંબર 3, અગાઉ આપણે 2 જોયેલા છે, જેમાં પ્રશ્ન 3 માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકારો સમજાવો. માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકારો સમજાવો. જે પ્રકાર આપણને 4 આપેલા છે એ આપણે અભ્યાસ કરીએ, અને એમાં બીજો પ્રશ્ન પણ સાથે આપેલો છે તો કે ઉત્પાદિત વસ્તુના સ્વરૂપને આધારે ઉદ્યોગોના પ્રકારો સમજાવો. ઉત્પાદિત વસ્તુના સ્વરૂપને આધારે ઉદ્યોગોના પ્રકારો જે આપણને 2 આપેલા છે તે ઉદાહરણ સહિત આપણે પાઠ્યપુસ્તકના આધારે અભ્યાસ કરીએ. તો ચાલો આપણે પુસ્તકના આધારે અભ્યાસ કરીએ. તો માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકારો, એમાં આપણે પહેલો જોઈએ તો જાહેર ક્ષેત્રના ઉદ્યોગો. જ્યારે ઉત્પાદિત એકમની માલિકી અને સંચાલન કોના હસ્તક હોય, તો કે સરકારના હસ્તક હોય છે, ત્યારે તે જાહેર ક્ષેત્રનું એકમ ગણવામાં આવતું હોય છે. ફરી વખત, એકમ ઉત્પાદિત એકમની માલિકી અને સંચાલન સરકાર હસ્તક હોય ત્યારે તે ક્ષેત્રનું એકમ ગણાતું હોય છે, પણ એ કોના હસ્તક હોય છે, તો કે સરકારના હસ્તક હોય છે. તો કે જાહેર ક્ષેત્ર ગણવામાં આવતું હોય બધાના માટે. તો ઉદાહરણ તરીકે રેલવે એ કોઈના ઘરની કંપની નથી. રેલવે એ કોઈના ઘરની કંપની કે કોઈ વસ્તુ દ્વારા ચાલતી નથી. ટેલિફોન છે એ પણ એવું છે, ટપાલ છે એ પણ એવું છે, સરકાર હસ્તક જ ચાલે છે. જેમાં વગેરે સરકારની માલિકીના ઉદ્યોગો છે, જે જાહેર ક્ષેત્રના ઔદ્યોગિક એકમો તરીકે પણ ઓળખી શકાય છે, જાહેર ક્ષેત્રના ઔદ્યોગિક તરીકે પણ એને ઓળખી શકાય છે. આ જાહેર ક્ષેત્રના એકમોને 3 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે, નોખા કરવામાં આવ્યા છે, જેમાં પહેલું ખાતાકીય ઉદ્યોગો. જ્યારે સરકાર કેટલાક ઔદ્યોગિક એકમો પોતાની સીધી દેખરેખ હેઠળ એક ખાતા તરીકે ચલાવે છે, આ ઉપરાંત આવા એકમોની આવક અને ખર્ચની જોગવાઈઓ શેમાં સામેલ કરવામાં આવી, તો કે અંદાજપત્રમાં સામેલ કરવામાં આવેલ છે. તેવામાં ઔદ્યોગિક એકમોને ખાતાકીય એકમો તરીકે પણ ઓળખવામાં આવે છે. દાખલા તરીકે રેલવે છે, ટપાલ છે, એ ખાતાકીયમાં એનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ ખાતાકીય. પછી જોઈએ જાહેર નિગમો. જે એકમોની માલિકી કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની હોય, પરંતુ તેનું સંચાલન સ્વતંત્રપણે કોઈ નિગમ કે કોઈ કોર્પોરેશન દ્વારા ચાલતું હોય અથવા કરવામાં આવતું હોય છે, પરંતુ નિગમના સંચાલન અને નિર્ણય પ્રક્રિયામાં સરકારનો વિશેષ પ્રભાવ જોવા મળે. પ્રભાવ મીન્સ કે સરકાર કે એ રીતના કાર્ય કરવું પડે છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે સમજીએ તો જીવન વીમા નિગમ જે છે તે સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ છે. તે અત્યારે ખબર છે કોરોનાને લીધે આ નિગમ ખોરવાઈ ગયું છે. એર ઇન્ડિયા પણ ખોરવાઈ ગયું હતું, બંધ રાખવામાં આવ્યું હતું, કેમકે સરકારના નિર્દેશ પ્રમાણે, આદેશ પ્રમાણે તમારે કાર્ય કરવું પડે. ખાતર ઉત્પાદન વેચાણ કરતા GSFC અથવા GNFC વગેરે એકમો જાહેર નિગમ દ્વારા આ વસ્તુ ચાલતી હતી, એ ચાલે જ છે, પણ આ કોરોનાને લીધે અત્યારે આ નિગમો પણ બંધ કરવામાં આવ્યા હતા. આજના જમાનામાં, એટલે કે આજના સમયના આધારે ધીમે ધીમે પાછા ચાલુ કરવામાં પણ આવ્યા છે. આ 2 નિગમો પૂર્ણ થયા. હવે જોઈએ આપણે 3, સંયુક્ત મૂડીની કંપનીઓ. જે એકમોનું સંચાલન સરકાર ખાનગી ક્ષેત્રની જેમ પ્રવર્તમાન કંપની ધારા મુજબ કરે છે,
જે એકમોનું સંચાલન ખાનગી ક્ષેત્રની જેમ પ્રવર્તમાન કંપની ધારા મુજબ કરે છે, ઉપરાંત આ એકમોનો નિશ્ચિત માલિકી હક સરકાર જે તે એકમના શેર બહાર પાડી. શું બહાર પાડી? તો કે શેર બહાર પાડી લોકો કે સંસ્થાને વેચી મૂડી શું કરવામાં આવે, એકઠી કરવામાં આવે છે. તો આ એકમો સરકારના સીધા અંકુશોથી કેવા થઈ જશે? મુક્ત. કેમ કે એના શેર તમે કોને વેચ્યા? કોઈ સંસ્થાને વેચ્યા. તો એ સંસ્થાએ તમારા શેર પૂરેપૂરા અથવા 75% શેર ખરીદી લીધા હોય તો એ કંપની છે એ કેવી થઈ જશે? સંયુક્ત. તો કે સરકારની પણ છે અને ખાનગી વ્યક્તિની પણ છે. તો આવા એકમો ખાતાકીય એકમો અને જાહેર નિગમોમાંથી કેવા પડતા હોય છે? જુદા. આ નિગમો બે છે, ખાતાકીય ઉદ્યોગો અને જાહેર નિગમો, એ બંને સરકાર હસ્તક ચાલે છે. જ્યારે સંયુક્ત મૂડી કંપની હોય તો એ ખાનગી હસ્તક અને સરકાર હસ્તક પણ ચાલતી હોય છે. જેમાં આપણે ઉદાહરણ તરીકે સમજીએ તો હમણાં તરત ખ્યાલ આવે છે, હિન્દુસ્તાન મશીન ટૂલ્સ જે એક પ્રકારનું કંપની જે છે એ સંયુક્ત ચાલે છે, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ONGC એ પણ સરકાર ને અમુક છે એ કંપની ખાનગી ક્ષેત્ર દ્વારા ચાલે છે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન છે એ પણ એ જ રીતના ચાલે છે. એટલા માટે જ પહેલી જ લીટીમાં લખ્યું સંયુક્ત મૂડી કંપનીમાં. તો કે જે એકમોનું સંચાલન સરકાર ખાનગી ક્ષેત્રની જેમ કામ કરતી હોય, કેમ કામ કરતી હોય? ખાનગી ક્ષેત્રની જેમ પ્રવર્તમાન કંપની ધારા મુજબ કરે છે. આ એકમોનો નિશ્ચિત માલિક હક સરકાર જે તે એકમના શેર બહાર પાડી લોકો કે સંસ્થાને વેચી આપે. પહેલાં સરકારી હોય, પછી તે સંસ્થાને શું કરે? વેચી દે. એટલે સરકાર પછી એમાં અંકુશ વધારે ધરાવતી નથી. એટલે સરકારના અંકુશોથી કેવી થઈ જાય? પહેલાં સરકારના અંકુશ પ્રમાણે કામ થતું હોય અને પછી અંકુશોમાંથી તે મુક્ત થઈ જાય છે અને પોતે જે કંપની સંભાળે છે એનો બધો જ કારોબાર તેના હસ્તક રહેતો હોય છે. તો આ ત્રણ મુદ્દાઓ આપણે જાહેર ક્ષેત્રના જોયા. હવે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોની વાત કરીએ. તો ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો જે ઔદ્યોગિક એકમોની માલિકી અને સંચાલન ખાનગી હોય તેવા એકમને ખાનગી એકમ કહેવામાં આવે છે. જે ઔદ્યોગિક એકમોની માલિકી સંચાલન ખાનગી હોય તેવા એકમને ખાનગી એકમ તરીકે કહેવામાં આવે છે. આ નોંધનીય બાબત એ છે કે આવા એકમોનું સંચાલન કોઈ વ્યક્તિગત માલિકીનું કે ભાગીદારી હેઠળનું હોય છે. દાખલા તરીકે કાર બનાવવી, ટીવી બનાવવી, બૂટ ચપ્પલ બનાવવા, આ બધા એકમો છે એ ખાનગી છે. કેવા છે? ખાનગી છે. એટલા માટે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય. જ્યારે ત્રીજો મુદ્દો આપ્યો સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો. તો કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં ચાલતા, જાહેર ક્ષેત્રના એટલે કે સરકાર હસ્તક ચાલતા સંયુક્ત મૂડી એકમો અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો વચ્ચે તફાવત હોય છે. જેમાં સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગોએ જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં સરકાર ઉદ્યોગોનો માલિકી હક શેર સ્વરૂપે લોકો અને પેઢીઓને કેટલા ટકા આપે છે? તો કે 51% તેથી વધુ પ્રમાણ આપે છે. તેથી ઉદ્યોગ સંયુક્ત ક્ષેત્રનું હોવા છતાં તે સરકારના અધિકાર ક્ષેત્રમાં જ રહે. દાખલા તરીકે GSPC જે આ વાત કરીએ તો GSPC ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન જે અત્યારે સરકાર હસ્તક પણ ચાલે અને ખાનગી ક્ષેત્ર હસ્તક પણ અત્યારે ચાલુ છે. હવે આપણે સહકારી ક્ષેત્રના ઉદ્યોગોની વાત કરીએ તો એમાં ઇફકો ક્રિપકો તમે સુરતમાં જ આવેલું છે પણ પછી જોઈએ. સહકારી ક્ષેત્રના ઉદ્યોગો જેમાં નાના સીમાંત માલિકોનું શોષણ અટકાવવા, શ્રમિકોનું શોષણ અટકાવવા કે ગ્રાહકોના શોષણને અટકાવવા અને બધાના લાભ અને ભલા માટેના મુખ્ય આશ્રયથી કરવામાં આવતી પ્રવૃત્તિને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કહેવામાં
આવે છે કે શ્રમિકોનું શોષણ ન થવું જોઈએ, માલિકોનું પણ શોષણ ન થવું જોઈએ, ગ્રાહકોનું પણ શોષણ ન થવું જોઈએ, અને આ જે શોષણ થાય છે એ અટકાવવા જોઈએ અને બધાનો લાભ થાય, બધાનું ભલું થાય એ આશ્રયથી કરવામાં આવતી પ્રવૃત્તિને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કહેવામાં આવે છે, જેમાં જીવન જરૂરી વસ્તુઓની કેટલીક દુકાનો છે, દૂધની ડેરીઓ છે, કેટલીક બેંકો છે વગેરેનું સંચાલન સહકારી ધોરણે ચાલે છે. જેમ કે ઇફકો ક્રિફકો, જે આપણે સુરતમાં યુરિયા ખાતરનું આવેલું છે, હજીરા બાજુ જાઓ તો તમે જોયું હોય તો, એ એક પ્રકારની આપણને ખેતી ક્ષેત્રમાં આપણાને આપણા દેશમાંથી આ વસ્તુનું ઉત્પાદન થતું હોવાથી અને આપણાને આપણા ખેડૂતોને મળવાથી આમાં ઘણો બધો ખેડૂતોને લાભ પણ થતો હોય છે. તો હવે વાત કરીએ આપણે, આગળ વાત કરી માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર, જેના આપણે ચાર મુદ્દાઓ જોયા. હવે જોઈએ ઉત્પાદિત વસ્તુના સ્વરૂપને આધારે ઉદ્યોગોના પ્રકાર. તો એમાં જોઈએ તો બે જ મુદ્દા આપણને આપ્યા, વપરાશી વસ્તુના ઉદ્યોગો અને અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો. જેમાં વપરાશી વસ્તુના ઉદ્યોગોની વાત કરીએ, જે વસ્તુઓ લોકોની પ્રત્યક્ષ જરૂરિયાતો સંતોષે છે તેવી વસ્તુઓ વપરાશી વસ્તુઓ કહેવાય. દાખલા તરીકે ઘી, તેલ, સાબુ, શેમ્પુ, પાવડર વગેરે ઉદ્યોગો છે એ વપરાશી વસ્તુના ઉદ્યોગો છે. જ્યારે અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગોની વાત કરીએ, જે વસ્તુનું ઉત્પાદન અર્ધ સ્વરૂપમાં છે, એટલે કેવી, તો કે સૂતર છે એ જ કાપડ બન્યું નથી, લોખંડના પતરા છે એના હજી જે આપણે ફિટિંગ કરવાનું ઘરે તો એ અર્ધ તૈયાર થયેલ છે, યંત્રો છે એ યંત્રો બનાવી તો નાખ્યા પણ હજી એમાં કામગીરી ચાલુ થઈ નથી. એટલે અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગોની વાત કરીએ તો જે વસ્તુનું ઉત્પાદન અર્ધ સ્વરૂપનું થાય છે, એટલે કે એવી વસ્તુ કે જેનું ઉત્પાદન થયું છે પરંતુ ઉત્પાદનનો વધુ એક તબક્કો બાકી હોય તેવા પ્રકારની વસ્તુઓને મૂડી વસ્તુઓ કહેવામાં આવે છે, અને તેવા પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરતા એકમોને અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રશ્નની અંદર આપણે આ જે બે મુદ્દાઓ છે એ જોયા, માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર અને ઉત્પાદિત વસ્તુના સ્વરૂપને આધારે ઉદ્યોગોના પ્રકાર, આ બંને પોઈન્ટ અહીંયા પૂર્ણ થાય છે. નવા લેક્ચરમાં આપણે નવા પ્રશ્નનો અભ્યાસ કરીશું.